આપવાની કોશિશ કરતી રહી છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વીજકાપનો પ્રશ્ન ઊભો થતો નથી. ગુજરાતમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી અપાય છે. ગુજરાતમાં વીજ વપરાશમાં સતત વધારો થયો છે. 2002માં 7743 મેગાવોટ અને 2023-24માં 23400થી વધુ થયો છે. અદાણી ટાટા પાસેથી 30% વીજ ખરીદતા હવે માત્ર 17% ખરીદી. અદાણી પાસેથી 7%થી ઓછી ખરીદી છે. જ્યારે ભવિષ્યમાં સોલાર અને વિન્ડ ઉર્જામાં જઈશું. કનુભાઈ દેસાઈએ આ અંગેનું નિવેદન આપ્યું હતું. રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી 2002માં એ 7743 મેગાવોટ હતી. 7743 અને 2024માં એટલે કે 2023ના સપ્ટેમ્બરમાં વધીને 24544 થઈ. એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ 3 ગણી વધી ગઈ. ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરીકરણ થયું અને સાથે સાથે ગામડામાં આપણે જે 24 કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાદીઠ વપરાશ આપણા લોકોનો 2003માં 953 યુનિટ પર યર હતો. પર વ્યક્તિ પર યર 953 યુનિટ હતો અને 2013માં એ વધીને 1800 યુનિટ થયો અને 2023માં 2402 યુનિટ થયો અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ 1255 યુનિટ છે. એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે. આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે એ ચોક્કસ વાત છે. અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી 15 વર્ષે કે પુખ્તો હોય ન થાય ત્યારે મળતા હતા, 1995 એ પહેલાંની વાત છે. તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત ને ફક્ત 3-6 મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોને. ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી. મધ્યપ્રદેશના હરદાનાના ભૈરોગઢની ગેરકાયદેસર